अस्सलामुअलैकुम, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग ऑनलाइन एजुकेशन में हूँ मौलवी बुशरा फातिमा तमारू खूब खूब स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 3 विषय आसपास प्रकरण 2 वन परी इनी अंदर आगळ पाठ्यपुस्तकमानुं लेखन कार्य करवाना छीए। विद्यार्थी मित्रों, पाठ्यपुस्तकनी अंदर चित्र जुओ अने लखो। अहींया एक चित्र आपवामां आवेलुं छे जे तमारे ध्यानथी जोवानुं छे अने एनी अंदर चित्रमां कई कई वस्तुओं पर फूलो अने पर्णोनी भात देखाय छे तेना नाम लखवाना छे। चालो आपणे लखवानी शुरुआत करिए। सौथी पहेला आपणने देखाय छे पोस्टर, पोस्टर पछी देखाय छे चोपड़ी, चोपड़ी पछी आ रही चोपड़ी, चोपड़ी बाद छे तकिया, बे तकियाओ छे, चटाई, चादर अने पड़दा। आ 6 वस्तुओं पर फूलो अने पर्णोनी भात देखाय छे। बराबर, आ लेखन कार्य तमारे तमारी नोटनी अंदर अने पाठ्यपुस्तकनी अंदर लखवानुं रहेशे। एना पछीनो प्रश्न छे विचारो अने लखो। घरमां जे वस्तुओ पर पर्णो अने फूलोनी छाप होय तेमना नाम लखो। तमारा घरनी अंदर कई एवी वस्तु छे के जेना पर फूल अने पर्णनी छाप छे ते लखवानुं छे। तो आपणे लखीशुं चादर, जेनी ऊपर आपणे फूल अने पांदड़ानी छाप जोई शकीए छीए, तकियानुं कवर, पड़दा अने पोस्टर। आ वस्तुओ पर आपणे फूल अने पांदड़ानी छाप जोई शकीए छीए। તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો। આપણે કયા કયા વૃક્ષો જોઈએ છીએ તેના નામ આપણે અહીંયા લખવાના છે। મેં જેટલા વૃક્ષ જોયા છે તેના નામ હું અહીંયા લખું છું। આંબો, વડ, જમરૂખ, લીમડો, આસોપાલવ અને લીંબુ। બરાબર, ત્યારબાદ શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી? એવા કોઈ છોડ છે જેના વિશે તમે સાંભળ્યું હોય પરંતુ જોયા નહીં હોય? તો એ લખો અહીંયા સફરજન, થોર, બદામ અને અનાનસ। આ 4 વસ્તુઓના છોડ વિશે આપણે સાંભળ્યું છે પરંતુ જોયા નથી। ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। કયા પર્ણની કિનારી કરવત જેવી હોય છે? કયા પર્ણની કિનારી કરવત જેવી હોય છે? જવાબ આવશે કડવા લીમડાની। એના પછી કડવા લીમડાના પર્ણની કિનારી કરવત જેવી હોય છે। ત્યારબાદ આવે છે શબનમે બેસીને કયા છોડને સ્પર્શ કર્યો? શબનમે બેસીને કયા છોડને સ્પર્શ કર્યો? તો જવાબ આવશે શબનમે બેસીને જસ્મીનના છોડને સ્પર્શ કર્યો। જેસ્મીનના છોડને શબનમ સ્પર્શ કરે છે। રંગબેરંગી અને સુગંધી ફૂલો આપતા છોડના નામ લખો। કયા એવા છોડ છે જે રંગબેરંગી અને સુગંધી ફૂલો ધરાવે છે? તો જવાબ આવશે ગુલાબ, કમળ, જાસૂદ, બારમાસી અને રાતરાણી। બરાબર, આ 5 છોડ એવા છે કે જે રંગબેરંગી અને સુગંધી ફૂલો ધરાવે છે। કેળાના પર્ણને તેની ગંધથી ઓળખી શકાય, ખરું કે ખોટું? ખોટું આવશે, કારણ કે કેળાના પર્ણની અંદર કોઈ પણ પ્રકારની સુગંધ હોતી નથી, તેને તેના આકારથી આપણે જાણી શકીએ છીએ। વડીલોને અત્યારે જોવા મળતા ન હોય તેવા વૃક્ષ વિશે પૂછો।
તો વડીલોને આપણે પૂછવાનું છે કે કયા વૃક્ષ હમણાં જોવા મળતા નથી. તો તેમને પૂછતા ઉત્તર મળ્યો કે મહુડો, ઉમરો, કદમ, સોમલ, રાયણ વગેરે વૃક્ષો પહેલાં જોવા મળતા હતા, પરંતુ તે અત્યારે જોવા મળતા નથી. બરાબર. ત્યારબાદ બીજો સવાલ છે કે વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલાં ન હતા, એટલે કે હમણાં છે અને પહેલાંના સમયમાં ન હતા. તો એવા વૃક્ષો છે ક્રિસમસ ટ્રી, ટ્યુલિપ, જુદા જુદા રંગના ગુલાબ, બોનસાઈ, કેક્ટસ વગેરે વૃક્ષો અને છોડ હાલના દિવસોમાં છે પરંતુ તે પહેલાં ન હતા. હવે આપણે જોઈએ એના પછીનો સવાલ, વૃક્ષ સાથે મિત્રતા. તમારી શાળા અથવા ઘર નજીકના વૃક્ષને પસંદ કરી તેની સાથે મિત્રતા કરો. બરાબર. ત્યારબાદ આપણે કોઈ એક વૃક્ષ સાથે મિત્રતા કરવાની છે, ત્યારબાદ એને નામ આપવાનું છે. મિત્ર વૃક્ષાનું છે તે લખવાનું છે, અને તમે ન જાણતા હો તો અન્યને પૂછવાનું છે તમે તમારા મિત્ર વૃક્ષને શું નામ આપશો. ચાલો આપણે આગળ જોઈએ. મિત્ર વૃક્ષ વડનું વૃક્ષ છે. આપણે જે મિત્ર વૃક્ષ બનાવ્યું છે એ છે વડનું વૃક્ષ. ત્યારબાદ શું તમે તમારા વૃક્ષ મિત્રને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો? તો હું મારા મિત્ર વૃક્ષને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરીશ. એનું નામ રાખીશ વડીલ વડલો. શું નામ રાખશો? વડીલ વડલો. તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે? તો મારું મિત્ર વૃક્ષ ઝીણા ફૂલ અને ટેટા નામનું લાલ ફળ આપશે. તમારા મિત્ર વૃક્ષના પર્ણો કેવા દેખાશે? મારા મિત્ર વૃક્ષના પર્ણો લંબગોળ અને મોટા દેખાય છે, તેની કિનાર ગોળાકાર દેખાય છે. કયા પ્રાણીઓ વૃક્ષો પર રહે છે? તો પોપટ, કાબર, કાગડો, ઘુવડ, વાંદરો, ખિસકોલી, કાચિંડો વગેરે પ્રાણીઓ મારા મિત્ર વૃક્ષ પર રહે છે. હવે તમારા મિત્ર વૃક્ષ વિશે વધારે જાણો અને બીજા સાથે માહિતીને વહેંચો. તમે જે મિત્ર વૃક્ષ બનાવ્યું છે તેના વિશેની માહિતી તમારે બીજાને આપવાની છે અને અહીંયા લખવાની છે. ચાલો લખવાની શરૂઆત કરીએ. મારું મિત્ર વૃક્ષ વડ છે. તે મારા ઘરની નજીકમાં આવેલા મંદિરની બાજુમાં આવેલું છે. મારા દાદા અને મંદિરના પૂજારી પાસેથી તેના વિશે જાણકારી મેળવી તે મુજબ મારું ગામ વસ્યું તે પહેલાંથી આ વડનું ઝાડ અહીં ઊભું છે. તે સમયે મંદિર ખંડેર હતું. ગામ વસ્યું, મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને વડના થડની આજુબાજુ સરસ ઓટલો બનાવવામાં આવ્યો. આ વડની વડવાઈઓ જમીનની અંદર ઉતરીને વડને આધાર આપતી હોય તેવી દેખાય છે. આ વડને છાંયડે પ્રાણીઓ, વટેમરઘુઓ, ગોવાળિયાઓ, નાના બાળકો અને વડીલો સમયાંતરે આવીને બેસે છે અને આરામ કરે છે. ગામના ઘણા બધા પ્રસંગોનો સાક્ષી મારો મિત્ર વડીલ વડલો છે. હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. આમ આપણે આપણા મિત્ર વૃક્ષ વિશે જાણકારી મેળવીને લખવાની રહેશે. તમારા મિત્ર વૃક્ષનું ચિત્ર દોરો અને રંગ કરો. અહીંયા વડીલ વડલો જે મારો મિત્ર વૃક્ષ છે તેનું મેં ચિત્ર અહીંયા તમને બતાવ્યું છે, તે મુજબ તમારે તમારા મિત્ર વૃક્ષનું ચિત્ર દોરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ 2 પરી એ અહીંયા સમાપ્ત થાય છે, અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આવતા વિડીયોની અંદર નવા પ્રકરણની ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા લઉં છું. શુક્રિયા. જઝાકઅલ્લાહ. ધન્યવાદ. અલ્લાહ હાફિઝ. થેન્ક યુ.